ત્યારે લઘુમતી સમાજમાં રોષ ફેલાયો હતો અને ડિમોલિશન વાળી જગ્યાએ ચાદર ચડાવવા માટે હજારોની સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને પગપાળા ચાલીને જતા હતા આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ટોળા વિખેરવા પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો અને માર્બલના ટુકડાઓ પોલીસ પર ફેંકતા પાંચ જેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા અને પોલીસે ત્રણ રાઉન્ડ ટીયર ગેસના છોડ્યા હતા અને હળવો લાઠી ચાર્જ પણ કર્યો હતો બાદ પોલીસે એકસો પચીસ જેટલા શખ્સો સામે નામજોગ ફરિયાદ અને એક હજાર લોકોના ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ નામજોગ એકસો પચીસ લોકો સત્યાવીસ લોકોની પોલીસે અટકાયત કરી હતી ત્યારબાદ આ તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવતા આરોપીઓએ જામીનની માંગણી કરી હતી પરંતુ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ કોર્ટે જામીન અરજી ફગાવી દેતા આરોપીઓને જેલ હવાલે કરી દેવાયા હતા વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર